સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સીએમઓ અને રેસિડેન્ટ તબીબો વચ્ચે વિવાદ. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું આંતરિક પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી લાવી દેવાશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પક્ષઘાતની તકલીફ સાથે ટ્રોમા સેન્ટરમાં સારવાર લેવા આવેલા દર્દીને ડોક્ટર દ્વારા સારવાર નહીં થાય તેવું જણાવીને દર્દીની સારવાર અટકાવી દેવામાં આવી હતી. દર્દીની સારવાર સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા વિવાદને કારણે અટકી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હોસ્પિટલના મેનેજમેન્ટ અને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે ચાલતા વિવાદને લઈને દર્દીઓ પીસાઈ રહ્યા છે. દર્દીની હાલત ક્રિટિકલ છે, છતાં તેની સારવાર પરેશ ઝાંઝમેરા નામના ડોક્ટરે અટકાવી હોવાને લઈને ડોક્ટરોની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોના વંટોળ વચ્ચે ફસાતી રહે છે, ત્યારે વધુ એક વિવાદ નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને સીએમઓ વચ્ચે ચાલતી આંતરિક લડાઈમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યે રમણ વસાવા નામના પેશન્ટ પક્ષઘાતની તકલીફથી સારવાર લેવા માટે સુરતની નવી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવ્યા હતા, ત્યારે સીએમઓ દ્વારા આ દર્દીને મેડિસિન વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ ન્યુરોફિઝિશિયન રેસિડેન્ટ ડોક્ટર પરેશ ઝાંઝમેરા દ્વારા દર્દીની સારવાર નહીં કરવામાં આવે તેવું કહીને દર્દીની સારવાર અટકાવી દીધી હતી અને ત્યારબાદ સીએમઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો. રમણ વસાવા નામના જે દર્દી છે તે ક્રિટિકલ અવસ્થામાં હોવા છતાં પણ 1 કલાક સુધી આ દર્દીની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી ન હતી, જેનું મુખ્ય કારણ સિવિલ હોસ્પિટલના સીએમઓ અને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે જે આંતરિક લડાઈ ચાલી રહી છે તે છે. ડોક્ટરોની આંતરિક લડાઈમાં દર્દીઓને સારવાર વગર જ હોસ્પિટલમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલતી આ લડાઈનો અંત ક્યારે આવશે અને ક્યારે દર્દીઓને સારવાર સરખી રીતે મળશે તે જોવાનું જ રહ્યું. મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલમાં જે રેસિડેન્ટ તબીબો ફરજ બજાવી રહ્યા છે તે અવારનવાર સીએમઓ સાથે આ પ્રકારનું ઘર્ષણ કરતા જ રહે છે, ત્યારે સિવિલમાં સીએમઓ ડોક્ટર શીતલ ખેરડિયા દ્વારા આ બાબતે રેસિડેન્ટ તબીબ સામે લેખિતમાં ફરિયાદ પણ અગાઉ કરવામાં આવી છે. ત્યારે હવે રેસિડેન્ટ ડોક્ટર અને સીએમઓ વચ્ચે તેનો અંત ક્યારે આવશે તે જોવાનું રહ્યું. આ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા સીએમઓ દ્વારા હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલે હોસ્પિટલ દ્વારા જો કોઈ નિવેડો આ મામલે લાવવામાં નહીં આવે તો આવતીકાલથી સીએમઓ હડતાળ પર જશે. સિવિલમાં ડોક્ટરોના આંતરિક વિવાદને લઈ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર પણ આજે ટ્રોમા સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરોના આંતરિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવશે. સિવિલના સીએમઓ શીતલ ખેરડિયા દ્વારા જે પત્રની વાત કરવામાં આવે છે તેવો મને કોઈ પત્ર મળ્યો જ નથી. આવતીકાલથી કોઈ પણ ડોક્ટરની હડતાળ થશે નહીં અને જે પણ જવાબદાર હશે તેના પર એક્શન લઈ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અર્ચના સર્વોદય સાથે સુનિલ પાટીલ. મારું નામ ડૉક્ટર તેજસ ચૌહાણ છે. હું ન્યૂ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સીએમઓ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ લગભગ 10 વાગ્યાની આસપાસ એક પક્ષઘાતનું રમણભાઈ વસાવા નામનું પેશન્ટ ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં લાવતા એમને 1 કલાક સુધી લગભગ કોઈએ ટ્રીટમેન્ટ ન આપતા નિયમ પ્રમાણે સીએમઓએ મેડિસિન વિભાગમાં સૂચન કરી દાખલ કરેલ હતા, પરંતુ ન્યુરોફિઝિશિયન ઝાંઝમેરા સાહેબ દ્વારા સીએમઓ ઓફિસમાં આવી એને દાખલ કરેલ દર્દીના કેસ પેપર એમના મોપર સીએમઓ ડૉક્ટર મંડલ સરના મોપર મારી અને એમને અપમાનિત કર્યા હતા અને દર્દીને ગંભીર હાલતના દર્દીને ડિસ્ચાર્જ કરી દીધું હતું. આ દર્દીનું નામ રમણભાઈ વસાવા છે. હાલ દર્દીનું એડ્રેસ તો મને નથી ખબર, પણ રમણભાઈ વસાવા નામનું એક આધેડ ઉંમરનું પેશન્ટ છે અને દર્દીની હાલત ગંભીર છે. મેરા નામ ડૉક્ટર ડી પી મંડલ હૈ. મેં નવી સિવિલ હોસ્પિટલ મેં એઝ એ મેડિકલ ઓફિસર ફરજ બજાઉં છું. હા, એક પેશન્ટ હૈ મિસ્ટર વસાવા કરકે, જે સિરિયસ કન્ડિશનમાં હતા, સિરિયસ કન્ડિશનમાં થા, ઉસે જો નોન એમ એલ સી હૈ
मेडिसिन डिपार्टमेंट में उसे सारवार करके उसको न्यूरोफिजिशियन डिपार्टमेंट में एडमिट कर दिया है। वहाँ इसकी सीटी हुई, सब एक्नॉइड हेमरेज निकली। उन्होंने उस पेशेंट को डॉक्टर परेश जजमेरा ने वहाँ से उसे निकाल दिया कि हमारे डिपार्टमेंट ने किस तरह से बिना मेरा परमिशन से क्यों एडमिट कर देता है, है ना। और उसने पेशेंट को विदाउट एनी इन्फॉर्मेशन उसने पेशेंट को वहाँ से डिस्चार्ज कर दिया, निकाल दिया है। वो जो पेशेंट भेंटी पर है, अगर पेशेंट कहाँ रखा जाए, क्या किया जाए, विदाउट एनी कंसल्टिंग उस पेशेंट को वहाँ से अपनी डिपार्टमेंट से डिस्चार्ज कर दिया। जो पेशेंट सीरियस है, कभी भी वो उसकी कुछ भी सीरियस हालत हो सकती है, वो उस पेशेंट को निकाल दिया है। अब कहाँ रहेगा, क्या रहेगा, अब ये अगर इस पेशेंट को कुछ भी होता है तो ये डॉक्टर परेश जजमेरा की रिस्पॉन्सिबिलिटी होगी। उन्होंने किसी भी बताए हुए उस पेशेंट को डिस्चार्ज कर दिया है। फरियाद कहाँ कर रहे हैं? मैं सुप्रिटेंडेंट ऑफिस में जा रहा हूँ फरियाद करने के लिए। इस तरह से है कि कोई पेशेंट कहाँ जाएगी, इस तरह का कुछ भी होता है इस पेशेंट को अगर एक्सीडेंटली, तो ये डॉक्टर परेश जजमेरा रिस्पॉन्सिबल है। अभी वो पेशेंट की तबीयत कैसी? पेशेंट सीरियस है, वेंटी पर है। अगर कोई भी पेशेंट अगर वेंटिलेटर पर है तो हर आदमी जान सकता है कि पेशेंट की कंडीशन क्या हो सकती है।